નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ઝઘડિયા બેઠક ઉપર લોહી લોહીના સંબંધને લાંછન લાગે તેવો કિસ્સો. પુત્રએ જ પિતાની ટિકિટ કાપી. સેફ બેઠક તરીકે ઝઘડિયા બેઠક ઉપર મહેશ વસાવા ઉમેદવારી નોંધાવશે. કોરોનાના બે વર્ષ બાદ દેવ દિવાળી અને કાર્તિકી પૂર્ણિમાએ શુકલદીપના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું. મોટી સંખ્યામાં લોકોના મેળાવડાથી ટ્રાફિક જામની સમસ્યા. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકો ઉપર જ્ઞાતિ આધારિત શું છે રણનીતિ. 5 વિધાનસભા ઉપર સૌથી વધુ કઈ જ્ઞાતિના લોકોનું છે પ્રભુત્વ. અંકલેશ્વરના કાસિયા ગામે અમરાવતી ખાડીના બદલાયેલા વહેણથી ખેડૂતો લાચાર. ખેડૂતોની ખેતીનું ધોવાણ થતા લોકોમાં ભારે રોષ. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે. જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પૂર્વપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની બેઠક ઉપર જ્ઞાતિ આધારિત શું છે સમીકરણ જુઓ અમારી વિશેષ રજૂઆતમાં. ભરૂચ જિલ્લામાં વિધાનસભાની 5 બેઠકો આવેલી છે, જેમાં ઝઘડિયાની બેઠક બીટીપીના હાથમાં છે, જ્યારે જંબુસરની બેઠક કોંગ્રેસના કબજામાં રહી છે, જ્યારે વાગડા, અંકલેશ્વર અને ભરૂચ ઉપર ભાજપનું કમળ 2017થી ખીલ્યું હતું, ત્યારે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં 5 વિધાનસભામાં મત વિસ્તારમાં કઈ જ્ઞાતિનું વધુ વર્ચસ્વ અને કયા ઉમેદવાર માટે જ્ઞાતિ આધારિત રાજકારણ ફળી શકે છે તેની પણ નજર કરીએ. વાત કરવામાં આવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે કેટલાય ટિકિટ ઇચ્છુઓએ દાવેદારી કરી છે, જેના કારણે ભરૂચ જિલ્લામાં ભાજપમાંથી 82 ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી છે, તો કોંગ્રેસમાંથી પણ 100થી વધુ લોકોએ દાવેદારી કરી છે. આ બંને પક્ષ સિવાય આમ આદમી પાર્ટી પણ ત્રિપાંખિયા જંગ સમાન મેદાનમાં ઉતરી છે, જેના પગલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામનાર છે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની ચૂંટણીમાં કયા મત વિસ્તારમાં કઈ જ્ઞાતિનું વધુ પ્રભુત્વ રહેલું છે તેની ઉપર નજર કરીએ. ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભાના જ્ઞાતિ મુજબના સમીકરણમાં 150 જંબુસર વિધાનસભા મત વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં મુસ્લિમ માઇનોરિટીના 73,000, કોળી જ્ઞાતિના 33,000, એસસીના 17,000, એસટીના 19,000, ઓબીસીના 37,000, રાજપૂત સમાજના 18,000, પટેલના 19,000 અને અન્ય 25,000 મત રહેલા છે. અને આ વિસ્તારમાં કોળી સમાજનું વધારે મહત્વ અને વર્ચસ્વ હોવાનું માનવામાં આવે છે. વાત કરવામાં આવે વાગડામાં. વાગડા 151 વિધાનસભા મત વિસ્તાર છે, આમાં મુસ્લિમ માઇનોરિટીની 76,000 મત છે, રાજપૂત 16,000 છે, જ્યારે પટેલ 12,000 છે, એસસી 13,000 છે, એસટી 35,000 છે, ઓબીસી 45,000 છે અને અન્ય 20,000 મત ધરાવતો આ મત વિસ્તાર હોવાનું માનવામાં આવે છે. અને આમાં સૌથી વધારે મુસ્લિમ સમુદાયના મતોનું વર્ચસ્વ હોવાનું માનવામાં આવે છે. વાત કરીએ ઝઘડિયા બેઠક ઉપર. ઝઘડિયા 152 વિધાનસભા મત વિસ્તાર છે, આદિવાસીઓના 1,84,934 મતદારો છે.
पटेल ની વાત કરવામાં આવે તો 14291, રાજપૂતના 13870, બ્રાહ્મણના 1767, વાણિયાઓના 1340 અને એસસી 8050 તથા ઓબીસી 23030, જ્યારે મુસ્લિમ માઇનોરિટીના 7950 મતદારો રહેલા હોવાની માહિતી સાંપડી રહી છે. વાત કરવામાં આવે તો ભરૂચની ભૃગુનગરી 153 વિધાનસભા મત વિસ્તાર માનવામાં આવે છે. મુસ્લિમ માઇનોરિટીના 65000 મત છે, જ્યારે એસટીના 34000 અને એસસીના 30000, રાજપૂતના 14000, પટેલના 22000 અને ઓબીસીના 85000 મત રહ્યા છે, જ્યારે અન્ય 44000 મતો રહ્યા છે. અને આ વિસ્તાર ઉપર સતત 3 ટર્મથી ધારાસભ્ય તરીકે દુષ્યંતભાઈ પટેલે રાજ કર્યું છે. વાત કરવામાં આવે ઔદ્યોગિક વસાહત ક્ષેત્રે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર, અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તાર 154 માનવામાં આવે છે. મુસ્લિમ માઇનોરિટી 49000 મત છે, જ્યારે ઓબીસી 95000, રાજપૂત 16000, પટેલ 9000, એસસી 16000, એસટી 45000, અન્ય 20000 મતદારો હોવાનું માનવામાં આવે છે. આમ ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની બેઠક ઉપર જ્ઞાતિ મુજબના સમીકરણો આ પ્રમાણે રહ્યા છે. ભરૂચ જિલ્લાના ક્ષેત્રમાં આવતી 5 વિધાનસભા બેઠકોમાં એકમાત્ર આદિવાસી અનામત એવી જગડિયા બેઠકની ચૂંટણીમાં મોટી રસાકસીના એંધાણ વર્તાઈ રહ્યા છે. જગડિયા બેઠક સામાન્ય રીતે બીટીપીનો ગઢ ગણાય છે. વર્ષોથી આ બેઠક પર બીટીપીના સુપ્રીમો છોટુ વસાવા ચૂંટાતા આવ્યા છે. આગામી ચૂંટણીના અનુલક્ષીને છોટુ વસાવાએ બીટીપી જેડીયુ પાર્ટી સાથે ચૂંટણી સમજૂતી કરશે એવું જાહેર કર્યું હતું. ત્યારે છોટુભાઈના પુત્રએ જ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ આ વાતને ખંડન કર્યું હતું અને બીટીપી જેડીયુ સાથે ગઠબંધન નહીં કરે. દરમિયાન આજે બીટીપી દ્વારા રાજ્યની 6 વિધાનસભા બેઠકો માટેના 17 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં મહેશ વસાવા જગડિયા બેઠક ઉપરથી ચૂંટણી લડશે એમ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જગડિયા બેઠક પર પિતાને બદલે પુત્ર બીટીપી તરફે ઉમેદવારી કરશે એ નક્કી થઈ ગયું છે. જગડિયા બેઠક પર ચૂંટણી જંગ લડનાર 4 મહત્વના રાજકીય પક્ષો પૈકી આમ આદમી પાર્ટી અને બીટીપીએ તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે હવે ભાજપા અને કોંગ્રેસના પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે કોણે જાહેર કરે છે એને લઈને સમગ્ર વિધાનસભા બેઠક ઉપર વિસ્તારોમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આલે લો એન્ડ ઓર્ડર ના આમાં સિચ્યુએશન થાય તો આપ શ્રી એક માનવતા તરીકે જે અધિકારો છે અમારા સંવિધાન એ અધિકારો માટે અમે લડીએ. શિડ્યુલ 5 એરિયા જે આ વિસ્તાર છે અને શિડ્યુલ 5 ની અંદર 244 એક કલમ મુજબ અમને સુરક્ષિત રીતે આ વિસ્તારો જાહેર કરી દે ટ્રાઇબલ એરિયા તો એનું રક્ષણ થાય અને અમે કોની પાસે રક્ષણ માંગીએ? અમે જે પ્રશાસન છે એનું જ રક્ષણ માંગી, જેને હવે સરકાર અમે બનાવીએ છીએ એનું રક્ષણ માંગી. અગર એક લોકો અમારું પછી અહિત કરતા હોય અમારો વિનાશ કરવાનો હોય તો શું? એટલા માટે અમે લોકશાહી રીતે સર્વ ભેગા થઈને અગર પછી આ લોકો એ નીકળે તો આખરી અમારે આંદોલનો કરવા પડશે એના માટે. એટલે જવાબદાર જે કઈ હશે તે જવાબદારી પછી સરકારને રહેશે. એટલા માટે જ અમે આજે આવેદન આપીએ છીએ. Bye.
બાબુસરમાં કોંગ્રેસમાં સંજય સોલંકીની તરફેણમાં લઘુમતી સમાજ મેદાનમાં ઉતર્યું છે. સંજયભાઈ તો આગે વધો, જંબુસર ખાતે આમોદ અને જંબુસર તાલુકાના કોંગ્રેસી લઘુમતી સમાજના આગેવાનો સ્ટિંગ ધારાસભ્ય સંજય સોલંકીને 5 વર્ષમાં કરેલા કામોને બિરદાવ્યા હતા. મુસ્લિમ તથા સમગ્ર સમાજ સંજયભાઈ સાથે હોવાની નેમ વ્યક્ત કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આયાતી ઉમેદવારને ટિકિટ આપશે તો જોવા જેવી થશે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર આમોદ લઘુમતી સમાજમાંથી હોવા છતાં જો સંજયભાઈને કોંગ્રેસ ટિકિટ આપશે તો કોઈ ફેર પડશે નહીં એવું પણ માનવામાં આવી રહ્યું છે. તમામ લોકો આવેલા છે, પછી કેમ આવું થઈ રહેલું છે? અમે એમને કહેવા માંગીએ છીએ પ્રદેશની અંદર બી કે જે વાહ્ય વાતો જે લોકો કરે છે એમને દૂર કરો અને સંજયભાઈ સોલંકીને વહેલી તકે તમે ઉમેદવાર જાહેર કરો, જેથી કરીને અમારે બીજા પણ કાર્યો છે, અમારે જીતવાનું છે, અમારા બધા ઘણા કાર્યો છે, તમે કાર્યમાં લાગી જઈએ, કારણ કે બહુ શોર્ટ ટાઈમની અંદર અમારે આ ચૂંટણી લડવાની છે. માટે મહેરબાની કરીને પ્રદેશ વાળાને તમામ આ મીડિયા અને તમારા હસ્તે કહેવા માંગે છે કે તમામ જાતિના લોકો અમે સંજયભાઈ સોલંકી સાથે છીએ, એમના વિકાસના કામો કરેલા છે અને અમે તમામ સરપંચો યા દેખી શકી જ્યાં લગભગ 80 સરપંચ ગામના 80 સરપંચોએ દેખીને આપેલું છે, તેમને જાહેર કરવા જેવી અમે માંગણી કરીએ છીએ. સંજયભાઈ સોલંકી સિવાય કોઈ પણ વ્યક્તિ નહીં ચાલી શકે, માટે વહેલી તકે સંજયભાઈ સોલંકીને જાહેર કરે એવી અપેક્ષા રાખીએ. સાથે 5-10% ભીડોળ તો રહેવાનો કોઈ બી ચૂંટણી 40 વર્ષ તું જોઉં, પણ આ વખતે વધારે પડતું એને ગોબલ્સ પ્રચાર કરી ને લોકો મેં એવું ઉપલા લેવલે એવું જતાવા પાયું કે ભાઈ લઘુમતીમાં બહુ વિરોધ છે, લઘુમતીમાં બહુ વિરોધ છે. મારી સાઈડના 10 ગામો મુસ્લિમ ગામ છે, 10-15 હજાર મતમાં કદાચ ભાગ્ય જ કોણો કે 12 હજારનું મતદાન થાય તો 500 હજાર મત બગડે, એથી વિશેષ રીતે બગડે નહીં. સંજય સોલંકી એક એવા માણસ છે કે જે સૌને લઈને ચાલે છે, અને જો બહારનો જો આયાતી ઉમેદવાર અમારે સ્વીકારવાનો હોય તો પછી એનો કંઈ મતલબ નથી. જંબુસર આંબોડમાં બીજા ઘણા ઉમેદવારો છે તો તેમને કેમ નહીં અને બીજા આયાતી ઉમેદવાર લાવવાની કોશિશ કરે છે, અને છેલ્લા 1 વર્ષથી આ પ્રમાણેનું કરવા માટેના પ્રોપર ગંદા ઉપલા લેવલેથી ચાલે છે. સામાન્ય પ્રજા તો બચારી કોંગ્રેસ સાથે જ છે, લઘુમતી બધી કોંગ્રેસ સાથે, સંજય સાહેબ સાથે જ છે, અને જો કદાચ ટિકિટ તો સંજયભાઈને જ આપવાની છે. જો એમાં બીજું થશે તો અમે કોઈ બી આંબોડ તાલુકાના જંબુસર તાલુકાનો મુસ્લિમ આગેવાન અમે કોઈ એ ચલાવી લેવાના નથી. એટલે સંજય જિંદાબાદ કરવાનું છે અને સંજયને આપણે બધા જંગી ભાવમાંથી જીતી લાવવાના છે. જય હિન્દ. કોરોનાના 2 વર્ષ બાદ દેવ દિવાળી અને કાર્તિકી પૂર્ણિમાએ સુગંધિતના મેળામાં લાખોનું માનવ મેળા મણુંટી પડ્યો હતો. કાર્તિકી પૂનમ અને દેવ દિવાળીમાં યોજાતા શુકલતીર્થના મેળાનું ધાર્મિક અનેરું મહત્વ રહેલું છે, જેના કારણે ભારતભરમાંથી લોકો આ મેળામાં આવવાનું ચૂકતા નથી. કોરોનાના કારણે 2 વર્ષથી શુકલતીર્થના મેળાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું, પરંતુ કોરોનાનું સંકટ ટળી જતા હવે લોકો તહેવાર ઉત્સવ મનાવવા સાથે મેળાની મજા માણવાનું ચૂકતા નથી. ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા શુકલતીર્થના મેળામાં શુકલેશ્વર મહાદેવના દર્શનનું અનેરું મહત્વ રહેલું છે, અને આ શુકલતીર્થના ઘાટ ઉપર નર્મદા સ્નાનનું પણ અનેરું મહત્વ રહ્યું છે. દેવ દિવાળી અને કાર્તિકી પૂનમના દિવસે શુકલતીર્થના મેળામાં લાખોનું માનવ મેળામણ ઉમટી પડ્યો હતો. શુકલતીર્થના મેળામાં ખાણીપીણી સહિતના રમકડાના 600થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જ્યારે ચગડોળ સહિત વિવિધ રાઇડ્સો માટે 28 લાખ રૂપિયાની અરાજી કરવામાં આવી હતી. પરંતુ મેળાની શરૂઆતથી 3 દિવસ સુધી તમામ રાઇડ્સો બંધ રહી હતી, કારણ કે મોરબીની દુર્ઘટનાના કારણે તમામ રાઇડ્સોને ફિટનેસ સર્ટિફિકેટને લઈને રાઇડ્સો શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હતી, જેના કારણે મેળાની રંગત જામતી ન હતી. પરંતુ શરૂ કરવા માટે હવે મીડિયા મેદાનમાં ઉતરી હતી અને ફિટનેસ સર્ટિફિકેટ મળતા જ મેળાની રોનક જામી ગઈ છે, અને રાઇડ્સમાં પણ ભાવ વધારો ઝીકાયો હોવા છતાં પણ લોકો પણ મેળાની મન મૂકીને મજા માણી રહ્યા છે. કોરોનાના 2 વર્ષ બાદ શુકલતીર્થના મેળાની રંગત જાણતા લાખોની સંખ્યામાં માનવ મેળામણ ઉમટી પડ્યું છે. મોડી રાત સુધી લોકોનું મેળાવડો જોવા મળી રહ્યો છે. 10મી નવેમ્બર સુધી મેળામાં લાખોની સંખ્યામાં માનવ મેળામણ ઉમટી પડનાર છે. મેળામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. મેળામાં આવતા ઝઘડિયા તરફના લોકો માટે પણ પોલીસ આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
જગડિયા તરફથી નર્મદા નદી સુકલદરી સુધી પાર કરાવવા માટે ભરૂચ જિલ્લામાં જગડિયા તાલુકાના નદીના મઢી ઘાટ ઉપરથી સુકલદરીના મેળામાં આવવા માટે લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ત્યારે 40-45 કિલોમીટર કાપીને જગડિયાથી સુકલદરીના મેળામાં આવવું પડતું હોય છે, પરંતુ નર્મદા નદીમાં બોટ મારફતે માત્ર 2-3 કિલોમીટર સુધી જ સુકલદરીના મેળામાં પહોંચી શકાય છે, જેના કારણે નર્મદા નદીમાં સહેલાણીઓ સુરક્ષિત રીતે મેળા સુધી પહોંચી શકે તે માટે બોટમાં સવારી કરાવતા સહેલાણીઓને વોટરપ્રૂફ જેકેટ પહેરાવીને પોલીસ નર્મદા નદી પાર કરાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સુરક્ષિત રીતે સહેલાણીઓને સુકલદરીના મેળામાં પહોંચાડી રહ્યા છે, જે એક સહેલાણીઓ માટે પણ આશીર્વાદરૂપ કહેવાય। અંકલેશ્વર તાલુકાના કાસિયા ગામની વચ્ચેથી પસાર થતી અમરાવતી ખાડી દર વર્ષે ખેડૂતોની જમીનનું ધોવાણ કરી રહી છે। બદલાઈ રહેલા વહેણોના કારણે બરબાદ થઈ રહેલી ખેતીના કારણે ખેડૂતોને પણ હવે મેદાનમાં ઉતરવાની ફરજ પડી છે। ખેડૂતોને બચાવવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ રહી છે। ગ્રામજનોને ખેડૂતોએ ક્યાં તો ખાડીને મૂળ વહેણ તરફ વાળવામાં આવે અથવા તો પ્રોટેક્શન વોલ બનાવી આપવામાં આવે તેવી માંગ સાથે તંત્ર અને સરકારને અરજ કરી છે। હાલ ખેડૂતોની જમીનનું ધોવાણ અટકાવવા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। મારું નામ વિનોદભાઈ છન્નાભાઈ વસાવા છે। હું જૂના કાસિયા ગામનો રહેવાસી છું, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ। અમારી રજૂઆત છે સરકારને કે આજે અમરાવતી નદી ખાડી આવે છે એનું રોકાણ થાય। અમારી જે મહામૂલ્ય જમીનો છે તે બધી ખોડાણમાં ચાલી જાય છે, એનું કંઈ નિરાકરણ લાવે। આજે એનો અસલ વેન છે, આગળ જે વર્ષો પહેલાં હતો એ વેન તેંગાડી બદલી નાખવામાં આવે તો અમારી આગળ જે જમીન ગઈ છે, ઘણા બધા ખેડૂતોની જમીન ગઈ છે, આ તમારે દેખાય છે સામું જમીન, તે 500-1000 એકર જેવી જમીનો ખોડાણમાં છે। હાલમાં મારી જમીન પર ઉભો છું, તમે પાછળ જુઓ છો તે મારી જમીનમાં અમરાવતી ખાડી છે, એ પાણી મારી જમીનમાં છે અને આવડી ફરે છે અને મારા ઝાડ પણ પડ્યા છે નીચે, અને આ પાછળ જે જમીન છે તે ભવિષ્યમાં ના ખુડાય એના માટે, અને લોકોનું પણ આગળ પણ જમીનો છે, નાના મોટા ખેડૂતો છે તો એમની જમીન ના જાય અને વહેલી તકે સરકાર આનું નિરાકરણ લાવે। અને જો ભવિષ્યમાં ભાવિમાં હમણાં હાલમાં ચૂંટણી આવી રહી છે તો ચૂંટણીનો અમે કદાચ બહિષ્કાર કરવાનો વિચાર કરીએ છીએ। મારું નામ અંકુરભાઈ વિઠ્ઠલભાઈ વસાવા છે। હું ભરૂચ જિલ્લાના કાસિયા ગામનો ખેડૂત છું। અમારો જે મોટા મોટો જે પ્રશ્ન છે અમરાવતી ખાડીનો છે, આજે ઘણો વર્ષો પહેલાં આજે અમરાવતી ખાડી છે એ નર્મદામાં વિલીન હતી, પણ નર્મદામાં વારંવાર પૂર આવવાથી આનું જે મૂળ વેન છે એ જગ્યા પર રેતી અને માટી પુરાઈ જવાથી આનું ખેડૂતોના ખેતરમાં વેણ ઘૂસી ગયેલું છે, તેના લીધે હજારો વીંગા જમીનનું ધોવાણ થયેલું છે। તમે મારી પાસે જોઈ શકો છો, આજે બધી જમીન ધોવાટી ધોવાટી છેક મેં ઊભો છું ત્યાં લગીને આવી ગયેલું છે, ત્યાં જંગલ ઝાડી અને બાવળ થઈ ગયેલા છે, ત્યાં કોઈ ખેતી થાય પોઝિશન નથી। અમારું જે જીવન નિર્વાહ છે ખેતી જ છે, અમારે કોઈ બીજો કોઈ ધંધો રોજગાર છે નથી, પણ સરકાર આ બાબતમાં કંઈ સાંભળતી નથી। અમે વારંવાર રજૂઆત કરેલી છે પણ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલી છે, કલેક્ટર સાહેબશ્રીને પણ રજૂઆત કરેલી છે, અમે ઉકાઈ જમણા કાંઠામાં પણ રજૂઆત કરેલી છે, સિંચાઈ ખાતું અંકલેશ્વર, સિંચાઈ ખાતું ભરૂચ, ત્યાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલી છે, પણ આજ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી। તેથી આ ઇલેક્શનનો માહોલ છે તેમાં અમે સરકારશ્રીને એ જ કહેવા માગીએ છીએ કે આજે અમારી જે જમીન ધોવાય છે તેનું જે મૂળ વેન છે ત્યાં ડાયવર્ટ કરવામાં આવે તો અમારે સંપૂર્ણ રીતે જે જમીન ધોવાય છે એ અટકી શકે એમ છે, કાં તો અમને પ્રોટેક્શન દિવાલ બનાવી આપો જેથી અમારી જમીનનું જે ધોવાણ થાય છે સંપૂર્ણ રીતે ધોવાણ અટકી જાય એમ છે। મારું નામ કોકિલાબેન ગૌતમભાઈ વસાવા છે। કાસિયામાં અમારી જમીન છે, ખેતીવાડી છે, બરાબર। હવે જેમ કે અંકુરભાઈએ જે પણ કીધું છે બધું વ્યવસ્થિત છે, એ લોકોએ કંઈ બધી જ રીતે બધી કાર્યવાહી કરી છે, બરાબર। જાતે દુષણભાઈ પી જાતે અહીંયા આગળ જ્યારે બી અમારું ધોવાણ થાય છે ત્યારે જોઈને ગયા છે, અમે વારંવાર રજૂઆત કરવાથી અમે એનો કોઈ જ નિકાલ આવ્યો નથી,
અમે ઘણીવાર રજૂઆત કરી છે, બધું જ કરી ચૂક્યા છે, પણ કંઈ જ એનો નિર્ણય આવ્યો નથી. હવે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જે અમરાવતી નદી આવે છે ને, એનું ખાલી અમારું ટાણ ધોવાણ આવે છે અહીંયા પાણી વેન બદલી નાખો બસ. અમારે એવી નમ્ર વિનંતી છે એમને કે હવે જે અમારે ખેડૂતો, અમે લોકો ખેડૂત છે કે અમારી પાસે કોઈ સરકારી નોકરી છે નથી, તો અમે લોકો એને પણ અમારું જીવન ગુજારવાના બરાબર. હવે જે જમીન ગઈ છે હવે એનું શું, એ તો અમને પાછી મળવાની નથી, પણ જે છે એ તો અમે બચાવીએ ને. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારું જે આ જાય છે એનું અમારા એનું કંઈ કાર્યવાહી કરો બસ, એવી અમારી નમ્ર વિનંતી છે. હવે ચૂંટણી આવે છે, અમે કોઈ બહિષ્કાર, એમાં અમે મામૂલી માણસ શું બહિષ્કાર કરવાના, અમે પણ વિચારીશું, હવે જોઈશું કે શું કરીશું. અમે પણ આજે આટલા વર્ષોથી અમે કેટલી વાર રજૂઆત કરી પણ અમારું કોઈ એવો નિકાલ આવ્યો નથી, અને એનું કંઈ કામ પણ એ લોકો જોઈ જોઈને જતા રહી છે પણ કંઈ જ નથી એનો નિકાલ આવ્યો. હવે શું કરીશું અમે, હવે અમારે એના પર જ જીવવાનું છે. અમે ખેતીવાડીના હશે તો અમે શું પકાવીશું, શું ખાઈશું, કંઈ નોકરી તો છે નથી કે નહીં, પણ અમે લોકો અમારું અમારું જીવન ગુજારવાનું છે બરાબર. એટલે સરકારશ્રીને બે હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે હવે જે ધોવાણ જાય, આટલું તો ધોવાઈ ગયું છે, જે એમની જમીન ગઈ છે એ તો બિચારા હવે એ તો ગયા જ છે એવું માનું બરાબર, એનું કંઈ નિકાલ નહીં આવે, પણ જે છે એ બચે એના માટે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એનું કાર્યવાહી આગળ. હાંસોડ નગરમાં આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સશસ્ત્ર સીમા બળના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે. પીઆઈ પીએસઆઈની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી. આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પીએસઆઈ ચૌહાણ અને પીએસઆઈ પીએમ દેસાઈની આગેવાની હેઠળ સશસ્ત્ર સીમા દળના જવાનો દ્વારા હાંસોડ ભૌગોલિક પરિસ્થિતિ જાણકારી મેળવવા હાંસોડ સર્કલ પોલીસ ચોકી ખાતેથી રત્નેશ્વર મહાદેવ મંદિર થઈ ગાંધી ચોક, મોટા બજાર, સોનીફળિયું, રાજા લાલ ચોક ચકલો થઈ પરત હાંસોડ સર્કલ પોલીસ ચોકી સુધી સશસ્ત્ર સીમા બળના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ઉમેદવારી નોંધાવશે. કોરોનાના 2 વર્ષ બાદ દેવ દિવાળી અને કાર્તિકી પૂર્ણિમાએ સુકલતીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો. મોટી સંખ્યામાં લોકોના મેળાવડાથી ટ્રાફિક જામની સમસ્યા. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકો ઉપર જ્ઞાતિ આધારિત શું છે રણનીતિ. 5 વિધાનસભા ઉપર સૌથી વધુ કઈ જ્ઞાતિના લોકોનું છે પ્રભુત્વ. અંકલેશ્વરના કાસિયા ગામે અમરાવતી ખાડી ના બદલાયેલા વહેણથી ખેડૂતો લાચાર. ખેડૂતોની ખેતીનું ધોવાણ થતા લોકોમાં ભારે રોષ. તો આ ત્યાં સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રો, માં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે. જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરાપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે.